સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોએ ફેસબુકના માધ્યમથી ડિજિટલ આંદોલન ચલાવ્યું. આજના ડિજિટલ યુગમાં ખેડૂતો પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે, ત્યારે ગુજરાતના જગતનો તાર ડિજિટલ આંદોલન સમિતિ દ્વારા ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવેલ છે, જે મુજબ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોએ ફેસબુકના માધ્યમથી ડિજિટલ આંદોલન ચલાવ્યું હતું, જેમાં ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂતને સંબોધન પણ કરવામાં આવેલ હતું અને ખેડૂતોને મુખ્ય ત્રણ માંગણીઓ માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, જે મુજબ ખેડૂતોના પાક વીમો આપવો, ખેડૂતોને દેવા માફી કરવા અને ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તે બંધ કરવાની માંગણી આ ડિજિટલ આંદોલન દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર ફારૂક મોદન, જેતપુર. આજે ડિજિટલ આંદોલન એટલે કે જગતતાત ડિજિટલ આંદોલન, જે આજે એક નવી ક્રાંતિ છે, ખેડૂતો માટે એક નવી ક્રાંતિનો દિવસ છે. આજે અમારી મુખ્ય ત્રણ માંગણીઓ માટે અમે આ આંદોલનની શરૂઆત કરી છે, જેમાં પાક વીમો, દેવા મુક્તિ એટલે કે દેવા માફી અને દેવા મુક્તિ, અને ત્રીજું જે ખેડૂતો પર અન્યાય થાય છે, જેમાં પાલભાઈ આંબલિયા પર જે અમારાથી અત્યાચાર કરવામાં આવ્યો છે અને ખોટા કેસો કરવામાં આવ્યા છે, એમને ન્યાય મળે. આ મુખ્ય ત્રણ માંગણીઓ છે. આ ત્રણ માંગણીઓની આજ ઘણો સમયથી આમ તો માંગણીઓ અમારી ઘણી બધી પડતરો છે, પરંતુ આજે એક નવો યુગ એટલે કે ડિજિટલ યુગ. ડિજિટલ યુગ એટલા માટે કે કોઈ ખેડૂતોએ રોડ પર નથી નીકળવાનું, કોઈ જગ્યાએ ભેગું નથી થવાનું, સમય નથી બગાડવાનો, અને જે જગ્યાએ છે જે જગ્યાએથી પોતે આંદોલનની અંદર ભાગ લઈ શકે અને આજના ડિજિટલ સભાની અંદર પણ ભાગ લઈ શકે.